હેલો એવરીવન, ધોરણ 4 ની અંદર વિષય ગુજરાતી. હવે આજે આપણે જે તમને ગુજરાતીની બુક છે એમાં પાછળ પૂરક વાચનના પાઠ આપેલા છે, તો પૂરક વાચન પાઠ નંબર 3 સોનેરી પંખી, બરાબર. હવે આપણે પૂરક વાચન જોવાનું છે. તમને એમાં પેજ નંબર આપેલા છે 87 ઉપર પૂરક વાચન પાઠ નંબર 3 સોનેરી પંખી. જે પાઠ છે એના લેખિકા છે, બરાબર, છોકરીઓ એને કહેવાશે લેખિકા. તો લેખિકાનું નામ છે શ્રદ્ધા ત્રિવેદી. હવે પાઠમાં જુઓ, નંદનના મામા શહેરમાં રહેતા હતા. એકવાર નંદનના મામા નંદનના ઘરે આવ્યા. તો નંદન છે એના ઘરે, એક નંદન નામનો છોકરો છે, એના ઘરે એના મામા રહેવા માટે આવ્યા હતા. સવારના 10 વાગ્યા હતા પણ નંદન ઉઠ્યો હતો. સવારે એના મામા આવ્યા હતા ત્યારે 10 વાગ્યા હતા પણ નંદન હજી ઉઠેલો હતો નહીં. પણ નંદન ઉઠતો હતો. 11 વાગ્યાની તો મિસાલ હતી. મામાને ખૂબ નવાઈ લાગી. તેણે નંદનને જગાડ્યો. તો એના ઘરે એના મામા છે એ શહેરથી નંદનના ઘરે આવે છે. તો નંદન હજી ઉઠેલો હતો નહીં અને 11 વાગ્યાની સ્કૂલ હતી પણ નંદન હજી સૂતો હતો. તેના મામા છે એને ખૂબ નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે કેમ હજી નંદન ઉઠ્યો નહીં હોય. નંદનને એના મામા છે એ ઉઠાવે છે. નંદન ઉઠ્યો. સમય થોડો હતો તેથી તેણે ઝટઝટ ખાઈ લીધું ને ગયો નિશાળા. તો નંદન છે એ જલ્દીથી ઉઠી જાય છે અને જલ્દી જલ્દી નાસ્તો કરી અને પછી સ્કૂલે નીકળી જાય છે. નંદનની મમ્મી કહે, આવું જ થાય છે, ભારે ઊંઘણસી છે નંદન. નંદનની માતા છે એના, જે નંદનના મામા આવ્યા હતા, એને કહે છે કે આવું જ થાય છે, નંદન છે એ ટાઈમે ઉઠે અને ટાઈમે ફટાફટ શાળાએ તૈયાર થઈ અને જતો રહે. એમ એના મમ્મી છે કહે છે કે ભારે ઊંઘણસી એટલે કે ખૂબ નીંદર છે કરતા હોય, જેને નીંદર વધારે કરવાની ટેવ હોય એને કહેવાય ઊંઘણસી. મોડો ઉઠે ત્યારે લેસન પણ કરવાનો સમય ભાગ્યે જ મળે છે. એના મમ્મી કહે છે કે મોડો ઉઠે એટલે હોમવર્ક કરવાનો ટાઈમ છે એ પણ બહુ ઓછો મળે અને ક્યારેક તો સમય મળતો જ નથી. રાત્રે થાકેલો ઊંઘે છે. તો રાત્રે છે એ પણ થાકી અને સૂઈ જાય છે. એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે એવું થાય છે. તેના મમ્મી છે કહે છે કે એને ખૂબ નીંદર આવે, બહુ થાકેલો હોય. કોક દિવસ એનું માથું દુખે અને કોક દિવસ એના પગ દુખે. મામા 2-3 દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈ કરી શકતો નથી. એની માતા છે એ કહે છે કે જે નંદન છે એ ખૂબ જ નીંદર કરે છે, એ હોમવર્ક નથી કરતો. એક દિવસ મોડો ઉઠે તેનો હોમવર્ક કરવાનો ટાઈમ નથી મળતો. પગ દુખે, માથું દુખે, એવી નંદનની વાત એના મમ્મી છે એના મામાને કહે છે. તેના મામા છે એ 2-3 દિવસ એના ઘરે રહે છે અને આ બધું જુએ છે. 2-3 દિવસ પછીની વાત છે. તો હવે આ જે વાત આવે છે એ 2-3 દિવસ પછીની વાત છે એ કરે છે. નંદન અંદરના ઓરડામાં સૂતો હતો. જાગી તો ગયેલો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો. 2-3 દિવસ પહેલાની વાત છે. નંદન એક ઓરડામાં અંદર જે ઓરડો હતો, અંદર રૂમ હતો, માં સૂતો હતો. સૂતો હતો મતલબ કે ખાલી આમનામ સૂતો હતો પણ આમ જાગેલો હતો, ખાલી પથારીમાં એમને સૂતો હતો. નંદનની મમ્મી ને મામા કહેતા હતા, જો બહેન એક ખાનગી વાત કહું, આવું સાંભળવું છે કે એક સોનેરી પંખી છે. હવે નંદનની મમ્મી ને એના મામા છે એ કહે છે કે બહેન, જો બહેન, બરાબર, એટલે નંદનના મામા જે હતા એમ એના મમ્મીના શું થાય, બેન થાય. એટલે બેન કે અને કહે છે કે જો બહેન એક તને ખાનગીમાં વાત કરું, આવું સાંભળ્યું છે કે સોનેરી પંખી છે. એમ પૂછે છે એના મામા એના મમ્મીને કે તને તેવું સાંભળેલું છે કે એક સોનેરી પંખી છે, જો કોઈ એ પંખી જુએ તો પછી એનો બેડો પાર થઈ જાય, શરીર પણ સારું રહે અને મન પણ. એના મમ્મી એના મામાને કહે છે, એના મામા કહે છે કે તે સોનેરી પંખી એવું સાંભળેલું ક્યાંય છે? તો એના મામાને, એના મામા છે એ કહે છે કે એ જો સોનેરી પંખી છે એને કોઈ જોઈ લે તો એનો બેરો પાર થઈ જાય, શરીર અને મન છે એ બંને તંદુરસ્ત અને સારું બની જાય, તેથી તે માણસ બધા એ કામ સારી રીતે કરી શકે. એ પંખી મારા વિનુએ જોયું, ત્યારથી તો
કેવો હટ્ટો કટ્ટો થઈ ગયો છે. હવે શું કહે છે, એના મામા છે એ કહે છે કે મારા વિનુ એ પણ એ જોયું છે, બરાબર. વિનુ નામનો એક છોકરો છે એની વાત કરે છે એના મામા, કે મારો વિનુ છે એને પણ, એનો દીકરો હશે બરાબર, એમ એ કહે છે કે વિનુ એ પણ આ જે સોનેરી પંખી છે એને જોયેલું છે. એને જ્યારથી પંખીને જોયું છે ત્યારથી એ હટ્ટો કટ્ટો થઈ ગયો છે, ને ભણવા માં આગળ. આ તારા નંદન નંદન કરતા ઉંમરમાં નાનો છે પણ દેખાય છે કેવો મોટો. તો હવે એના મામા વિનુની વાત કરે છે કે વિનુ વિનુએ જે સોનેરી પંખીને જોયું છે એ જોયા પછી એકદમ હોશિયાર થઈ ગયો છે, હટ્ટો કટ્ટો એટલે કે જાડો થઈ ગયો છે, ભણવામાં પણ આગળ છે. અને જો નંદન છે એના કરતા પણ ઉંમરમાં એ કેટલો નાનો છે પણ જો દેખાવમાં કેટલો મોટો થઈ ગયો છે, એવું વિનુની વાત કરે છે મામા, બરાબર. હવે પાછો જુઓ. આ સાંભળી નંદનની મમ્મીએ કહ્યું, પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં, એ દેખાય ત્યારે. તો હવે એના મમ્મી છે કે છે કે સોનેરી જે પંખી છે એ હોય ક્યાં અને ક્યારે દેખાય છે. મામા કહે, એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે, સીમને સીમમાં જવું પડે. તો હવે મામા છે કે છે કે તો ઉઠવા માટે આપણે વહેલું ઉઠવું પડે અને સીમમાં જવું પડે, એટલે કે ગામનું જે પાદર સીમ હોય વાં જવું આપણે પડે. ત્યાં ખુલ્લી જગ્યાએ એ બહુ સરસ રીતે દેખાય. એ કહે છે કે વાં ખુલ્લી જગ્યાએ બહુ સુરસ સરસ છે એવું દેખાય છે. વળી એ પંખી એવું છે કે ઓછામાં ઓછું 2-3 મહિના એની પાછળ પડી ત્યારે માંડ દેખાય. તો હવે એના મામા કહે છે કે પંખી એવું છે કે 2-3 મહિના સુધી પાછળ પડીએ ત્યારે આપણે એકાદી વાર માંડ દેખાય. બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું એટલે આજ હું જાઉં, કોઈ વાર કાગળ પત્ર લખજે. તો હવે કે છે કે બહેન હવે મારું કામ પૂરું થઈ ગયું છે અને આજે હું નીકળવાનો છું, કોઈ વાર કાગળ પત્ર લખજે, બરાબર. એવું એના મામા કહે છે. આ બધી વાત નંદન અંદર પડ્યો પડ્યો સાંભળતો હતો. તેને થયું, વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ માળો બેડો પાર, એ જોવા વહેલું ઉઠવું પડે એટલું જ ને. તો હવે નંદન છે બરાબર એ સૂતો નતો, ખાલી એમના પડેલો હતો. તો એ પડેલો જયારે હતો ત્યારે આ બધી વાત સાંભળતો હતો કે એના મામા શું કહે છે કે સોનેરી પંખી છે એને આપણે જોઈ લઈએ તો આપણો બેડો પાર થઈ જાય. આ બધી વાત છે એ નંદને સાંભળેલું હતું. તો હવે શું કહે છે કે વિનુની જેમ જો મને પણ આ પંખી જોવા મળી જાય તો મારો પણ બેડો પાર થઈ જાય ને, અને હું બસ મને ખાલી એટલું જ કરવું પડશે ને કે બસ વહેલું ખાલી ઉઠવાનું, બીજું કશું કઈ કરવાનું નથી, ખાલી વહેલું જ ઉઠવું પડશે ને. તે રાત્રે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલા 5 વાગે ઉઠાડજો. તેની આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું, સાથે સાથે આનંદ થયો. હવે એ રાત્રે જે નંદન છે એ સૂઈ છે ત્યારે મામાની અને મમ્મીની વાત સાંભળી અને એ બીજે દિવસે એના પપ્પાને કહે છે કે પપ્પા મને સવારે 5 વાગે વહેલા ઉઠાડજો. તો આ સાંભળી અને એના મમ્મી પપ્પા બંને આશ્ચર્ય થાય છે અને નવાઈ લાગે છે ને કે આ નંદન અમને વહેલું ઉઠવાનું કહે છે. તો આ સાંભળી અને એના મમ્મી પપ્પા ખુશ પણ થાય છે અને આશ્ચર્ય પણ પામે છે. બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો અને ફરવા ગયો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા લોકો આવેલા હતા. આજ સુધી તેની તો આવી કઈ ખબર જ ન હતી. ફરતો ફરતો ઘણી વાર તે ઘરે પહોંચ્યો. બીજે દિવસે એના પપ્પા એમને કીધેલું હતું કે મને સવારે વહેલા ઉઠાડજો. તો વહેલા ઉઠી અને તૈયાર થઈ અને તળાવ કિનારા પાસે મંદિરે ગયો અને બધામાં ફરવા લાગ્યો અને પછી ઘણી વાર પછી એ પાછો ઘરે આવ્યો. થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું હતું. તો એ ઘરે પાછો આવે છે ત્યારે એને થાકતો લાગેલો હતો પણ એ બહાર ફરવા ગયો, સારું વાતાવરણ જોઈ અને સારું પણ એને લાગ્યું હતું. મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું ને પછી નાઈ ધોઈ લેસન કરવા બેઠો. લેસન પણ બધું થઈ ગયું, બધા કામ શાંતિથી કર્યા અને સમયસર શાળાએ પણ ગયો. પછી સવારે વહેલો ઉઠી જાય છે અને પછી પોતાનું બધું કામ કરી બહાર ફરવા જાય છે, મંદિરે દર્શન કરવા જાય છે. પછી પાછો ઘરે આવે છે. થાકેલો તો હતો પણ એના મમ્મીએ જે દૂધ બનાવીને રાખેલું હતું એ દૂધ પી અને પોતાનું હોમવર્ક કરે છે અને હોમવર્ક છે એ બધું કમ્પ્લીટ કરી લે છે અને સમયસર સ્કૂલે પણ જાય છે. પછી તો તે
તેનો આ ક્રમ ચાલતો રહ્યો. કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો હતો, કોઈક વાર દક્ષિણમાં. તો પછી એ જે કરતો કે દરરોજ વહેલા ઉઠી અને મંદિરે જવું, ફરવા જવું, આવી અને હોમવર્ક કરવું, એ દરરોજનું કરવા લાગ્યો. અને ક્યારેક એ ઉત્તરમાં જાય અને ક્યારેક તે દક્ષિણમાં જાય. થોડા દિવસોમાં તે આખી સીમમાં ફરી આવ્યો. પછી એ થોડા દિવસોમાં એ રૂટીન જે કામ હતું કે સવારે વહેલા ઉઠું, એ દરરોજ એવી ને એવી રીતે કરતો અને કેટલાય દિવસ એવું કરતો રહ્યો. અને પછી એને આખું ગામનું પાદર છે, આખું ગામ છે એ ફરી લીધું. હવે તેની તબિયત પણ સુધરવા માંડી હતી, ગાલ ભરવા ભરાયા હતા. તો હવે એની તબિયત છે પેલા ખરાબ રહેતી. જયારે મોડો ઉઠતો, બરાબર મોડા ઉઠી અને શું કરતું હતું, કોઈ કોઈ ટાઈમ ટેબલ પ્રમાણે નતું કામ થતું. ગમે ત્યારે ઉઠું, ગમે ત્યારે સ્કૂલે જવું, હોમવર્ક થાય ન થાય, બરાબર. તો એવી રીતે એનું કામ ચાલતું હતું અને એના માટે એની તબિયત એ ખરાબ રહેતી. પણ હવે સમયસર ઉઠવા લાગે છે અને ઉઠવા સમયસર ઉઠી વ્યવસ્થિત એનું કામ કરી અને રૂટીન જે કરતો એ બધી ક્રિયા કરવા લાગ્યો. એના કારણે એની તબિયત એ સારી રહી અને ગાલ ભરાયા હતા કે થોડોક જાડો થઈ ગયો. તેને નવું કામ કરવાનું મન થતું હતું. મહિના પછી તો આવી સ્થિતિ થઈ થઈ કે તેને ઉઠાડવો પણ પડતો નહીં, તે જાતે જ ઉઠી જતો. તો આ જે દરરોજનું કામ કરે છે, બરાબર, એના કારણે શું થાય છે કે એને પછી, જો તમે પણ એવું કરો કે તમે પેલા મોડા ઉઠતા હોય, બરાબર, પછી થોડા ટાઈમ પછી તમે આવું કરો કે હવે હું વહેલો ઉઠીશ, હવે મારું હોમવર્ક કમ્પ્લીટ કરીશ, બરાબર. તો તમે એવી રીતે કરો તો તમને થોડા દિવસ તમને કોઈક ઉઠાડવું પડે એવું થાય, બરાબર. પછી તમે તમારે જાતે જ ઉઠી જાઓ. એવી રીતે આ પણ છે નંદન. પેલા એના મમ્મી પપ્પા ઉઠાડતા, પછી થોડો ટાઈમ જાય છે, પછી પોતાની જાતે ઉઠી જાય છે. અને 2 મહિના થઈ ગયા પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં. હવે જે આ દરરોજનું કામ નંદન કરતો, બરાબર, કે વહેલા ઉઠી અને ગામમાં જતો, બેસતો, ઉત્તરે દક્ષિણે બધા બેસતી, મંદિરે જતો, ફરતો હરતો, પણ એને જે સોનેરી પંખીની વાત એના મામાએ કીધેલું હતું એ ક્યારેય એને દેખાયું નહીં. દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી. તો હવે આ નંદન છે એ દરરોજ આવું જે કામ કરે છે, 2 મહિના થઈ ગયા, બરાબર, પણ એને પંખી દેખાયું નહીં. અને ત્યાં એની એક પરીક્ષા આવે છે. તેને તે ઉત્સાહથી આપી બીજે અઠવાડિયે તેનું પરિણામ આવ્યું. ત્યારે બધીને ખૂબ આશ્ચર્ય થયું. કાયમ 3 વિષયમાં નપાસ થનાર નંદન આ વખતે 3જા નંબરે પાસ થયો હતો. તો નંદન છે એ દર વખતે 3 વિષયમાં ફેલ થતો, બરાબર. 3 વિષયની એક્ઝામ આપ, 3-5 જેટલા વિષયની એક્ઝામ હોય એમાંથી 3 વિષય તો એવું જ કે ફેલ જ હોય. પણ આ વખતે એવું થયું કે 3 વિષયમાં જે નપાસ થતો વિદ્યાર્થી હતો એ આ છે 3જા નંબર ઉપર છે. આ જોયાને બધા લોકો છે એ આશ્ચર્ય પામે છે, નવાઈ પામે છે. તેને તે ખૂબ ગમ્યું. તેને થયું કે સોનેરી પંખી તો હજી જોઈ નથી, છતાંય આટલું સરસ હું ભણી શકું છું, આટલો બધી લાભ થયો છે. તો પછી જયારે એની જોઈ ત્યારે કેટલો લાભ થશે. તો નંદન છે એ સાંભળે છે કે મારું 3 વિષયમાં હું ફેલ થતો, આજે હું 3જા નંબર ઉપર છું. આ જોઈને એ ખૂબ ખુશ થાય છે કે ઓ, મેં આ ખાલી સોનેરી પંખીની વાત સાંભળી અને એટલું મેં કરેલું છે તો મને એટલો લાભ થયો કે 3 વિષયમાં નપાસ થતો, આજે હું 3જા નંબર ઉપર છું, બરાબર. તો આ ખાલી સોનેરી પંખીની વાત સાંભળીને એટલો હું હોશિયાર થઈ ગયો છું. તો હજી તો મેં આ પંખીને જોયું જ નથી, જોઈશ ત્યારે શું થશે, કેટલો મને લાભ થશે એવું એ વિચારે છે. તે બીજા દિવસે નિયમ મુજબ વહેલો ફરવા ગયો. તળાવને કાંઠે ઉભા ઉભા તે ચાર તરફ જોઈ રહ્યો હતો. તો રિઝલ્ટ એનું આવે છે, પરીક્ષા આવે છે, બરાબર. પરીક્ષાના સારા માર્ક આવે છે. પછી એ બીજે દિવસે પણ આવું જ કરે છે કે સવારે વહેલો ઉઠી અને ચારે તરફ દરિયા કિનારે છે અને જુએ છે. સવારના શીરો પવન ખાઈ રહ્યો હતો, દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો. તે એક સાધના થડ નીચે બેઠો. તો એ સવારે છે એ શીરો પવન એટલે કે શીરો પવન એટલે કે સવારે છે ઠંડો પવન, બરાબર, ઠંડો ગરમ એવો જેવો પવન આવતો હોય શીરો પવન એ ખાઈ રહ્યો હતો. અને દૂર દૂર સુધી સૂર્ય છે એ ઉગતો હતો અને એ નંદન છે એક ઝાડની નીચે બેઠો હતો. પંખીઓ કલરવ કરતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા. કેસરવાળા સૂર્યની કિનારી દેખાય.
એક છે નંદન છે એ ઝાડની નીચે બેઠો હતો, પંખીઓ કલરવ કરતા આમ તેમ ટોળામાં, તો પંખી ઈચ્છા બેઠો હતો ત્યાં પંખીઓ કલરવ કરતા હતા અને પોતાના ટોળામાં આમ તેમ જોઈ રહ્યા હતા. અને ત્યાં એક સોનેરી કિરણ એટલે કે સૂર્યની કિરણ છે એ દેખાય છે. ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો. તે જોઈ જોઈ રહ્યો ને અચાનક તેને સૂઝ્યું, શું મામાએ એ જે સોનેરી પંખીની વાત કરી હતી તે આ સૂરજ તો નહીં હોય ને? તો હવે એ ધીમે ધીમે જે સૂર્ય ઉગતો હતો એની કિરણ જોઈ અને એને સૂઝે છે. એને મગજમાં વિચાર આવે છે નંદનને કે જે મારા મામા વાત કરતા હતા કે સોનેરી પંખી, શું આ એ સૂરજ દાદા જ નથી ને? શું આ સૂરજ તો નથી ને? તે ઘરે ગયો અને મામાને પત્ર લખવા બેસી ગયો. પછી આ જોઈ કે સૂર્ય છે એ ઉગે છે અને એની કિનારી છે એ સૂર્ય, એક સૂર્યની કિનારી જોઈ અને કહે છે કે શું મારા મામા છે કહેતા હતા કે સોનેરી પંખી એ આતો નથી ને? એવું વિચારી અને એ ઘરે છે એના મામાને પત્ર લખે છે. પૂજ્ય મામા, તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે, એમ એને મેં જોયો, રોજ જોઉં છું ને રોજ જોઈશ. એના મામા છે એને પત્ર લખે છે, નંદન છે પત્ર લખે છે, પૂજ્ય મામાજી બરાબર. મામા કહે છે અને કહે છે કે મામા તમે મને જે પંખીની વાત કરતા હતા, તમે મને એટલે કે મારા મમ્મીને જે તમે વાત કરેલી હતી કે સોનેરી પંખી એ સૂરજ જ મને તો લાગે છે અને હું એને દરરોજ જોઉં છું ને હજી એને દરરોજ જોઈશ. હવે તે જોવા માટે દૂર સુધી જવું નહીં પડે, માત્ર વહેલા ઉઠી અગાસીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી દેખાશે. હું ત્રીજા નંબરે પાસ થયો છું, હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ. એ એના મામાને પત્ર લખે છે કે તમે મને જે સોનેરી પંખીની વાત કીધું હતું એ સૂરજ જ છે બરાબર, અને હું આ સૂરજને જોવા માટે દરરોજ વહેલો ઉઠું છું અને હંમેશા ઉઠતો રહીશ, અને આ માટે મને દરરોજ હંમેશા દૂર દૂર જવું પડે એવું થશે નહીં. મને માત્ર વહેલા ઉઠી અને અગાસી ઉપર છે અને મને આ સૂરજને જોઈ શકાશે. સૂરજ એટલે કે સોનેરી પંખીને હું જોઈ શકીશ. અને કે છે કે હું આ વખતે ત્રીજા નંબર ઉપર પાસ થયો છું અને હવે હું પહેલા નંબર ઉપર પાસ થઈશ. લિફ્ટિંગ કરીને કે છે કે તમારો નંદન. પત્ર આપણે પહેલા આગળ શીખેલો છે બરાબર. તો આ પાઠની અંદર શું હતું? તો કે સોનેરી પંખી એવું કે અને એના મામા છે એ સૂરજ નું કહે છે અને એવું એના મમ્મીને કહે છે કે નંદન છે એ મોડો ઉઠે છે બરાબર. તો મોડા ઉઠવાને કારણે એને કેટલો ગેરલાભ થતો કે સમયસર ઉઠી નતો શકતો, એનું હોમવર્ક કમ્પ્લીટ નતું થતું, ક્યારે બીમાર રહેતો બરાબર, સ્કૂલે મોડો પહોંચતો. તો શું થાય છે કે એના મમ્મીની વાત સાંભળે છે અને એના મામાની વાત સાંભળે છે, એના પછી એ વહેલો ઉઠી અને એનું કામ છે એ ફટાફટ કરી, પછી સોનેરી પંખી એટલે કે સૂર્યનું કિરણ જોઈ અને એનું આગળ કામ કરતો. તો એવી રીતે તમારે પણ હંમેશા વહેલું ઉઠવું અને સૂર્ય છે એનો પ્રકાશ જો બરાબર, એના પછી તમારે બધું કામ શરૂ કરવું અને એના કારણે તમે હંમેશા માટે સ્ફૂર્તિ વાળા રહેશો બરાબર. તો આ પાઠની અંદર એ જ શીખવાનું હતી કે તમારે હંમેશા રૂટીન પ્રમાણે કામ કરવું બરાબર, ટાઈમ ટેબલ મુજબ કામ કરો, વહેલા ઉઠી હોમવર્ક કરવું બરાબર, એના લીધે તમે તંદુરસ્ત બનો. તો બરાબર સોનેરી પંખી એટલે કોણ? સૂરજ દાદાની આમાં વાત હતી. પછી આ પત્ર છે આપણે આગળ જોયેલો છે બરાબર, પત્ર લખતા તમને આવડતો હશે. પછી શબ્દ સમજૂતી જુઓ. ઊંઘણસી એટલે કે ઊંઘ્યા કરવાની ટેવ વાળું, ખાનગી પોતીકું અથવા તો અંગત, સોનેરી એટલે કે સોના જેવી પીળા રંગની, સીમ ખેતર કે ગામની હદ, આશ્ચર્ય નવાય અથવા તો અચંબો બરાબર. આ તમને શબ્દ સમજૂતી આપેલી છે એની નીચે અઘરી જોડણી ધરાવતા શબ્દ બરાબર. તા શબ્દ છે વાંચી લેજો, અઘરી જોડણી વાળા શબ્દ છે બરાબર. અહીંયા પાઠ આ પૂરો થાય છે.